स्टूडेंट्स, इफ यू लाइक माई वीडियोज सब्सक्राइब माई चैनल, प्रेस बेल आइकन टू गेट द नोटिफिकेशन ऑफ माई लेटेस्ट वीडियोज. थैंक यू. हेलो डियर स्टूडेंट्स, आई हार्टली वेलकम यू टू माई यूट्यूब चैनल डॉक्टर ख्याति वाडर. इन दिस वीडियो लेक्चर वी विल कवर भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़ बीकॉम सेमेस्टर 6 मार्च अप्रैल 2023 न्यू कोर्स इंग्लिश लैंग्वेज 6 फाउंडेशन न्यू पेपर. विद्यार्थियों, बीकॉम सेमेस्टर 6 नो मार्च अप्रैल 2023 नो तमारो जे इंग्लिश नो पेपर हतु तेनु आज आपणे सॉल्यूशन करवाना छे. एमा टेक्स्ट ना ऑब्जेक्टिव क्वेश्चंस, ग्रामर नी एक्सरसाइज, ए दरेक ना हुं तमने करेक्ट आंसर्स आपीश. तो तमने लोकोने आइडिया आवशे के एग्जाम मां केटला पर्सेंट तमारुं करेक्ट छे अने केटला पर्सेंट तमारुं रॉन्ग छे. तो चलो एक्सरसाइज सॉल्व करीए छे. तो अहींया तमारुं 70 માર્ક્સનું પેપર હતું, તમને 2.5 કલાકનો સમય આપેલો હતો, પાસિંગ માર્ક તમારે 2800માંથી લેવાના છે. તો ક્વેશ્ચન નંબર 1 પહેલા જોઈએ છે. आंसर द फॉलोइंग क्वेश्चंस इन वन लाइन ईच. तो तमने टेक्स्ट माथी तमने आ 8 क्वेश्चंस आपेला छे, एमाथी कोई पण तमारे 6 क्वेश्चन ना साचा आंसर आपवाना हता. तो फर्स्ट क्वेश्चन आवे छे, हु इज द ऑथर ऑफ द स्टोरी द मॉडल मिलियनर. द मॉडल मिलियनर स्टोरी ना राइटर कोण हता? तो आंसर छे ऑस्कर विल्डे. नेक्स्ट छे, हाउ मेनी मेन वेर देर इन मोनेको आर्मी. मोनेको किंगडम नी आर्मी नी अंदर केटला आर्मी ना जवानो हता? तो एमा आवशे 60, एटले के 60 आर्मी मेन हता. नेक्स्ट क्वेश्चन छे, एट वोट एज डीड जॉर्ज रामसे प्लान टू रिटायर्ड. आंट एंड ग्रासहॉपर स्टोरी नी अंदर जॉर्ज रामसे नी रिटायर्ड थवानी एज कई हती? तो आंसर आवशे 55, 55 वर्षनी उमरे ए रिटायर्ड थवाना हता. नेक्स्ट छे, बाय प्रोफेशन एलन ट्रेवर इज. કે એલન ટ્રેવર પ્રોફેશનથી પોતાનો બિઝનેસ, પોતાનો જે પ્રોફેશન હતો, એમનો ધંધો હતો, એ શું હતો? તો આન્સર આવશે પેઇન્ટર. એ એક જ ચિત્રકાર હતા. નેક્સ્ટ છે, વોટ વોઝ ધ પ્રોફેશન ઓફ લોંગ નોઝ મેન. લોંગ નોઝ મેન છે, લાંબુ નાકવાળી વ્યક્તિ છે, તો એનો પ્રોફેશન શું હતો? તો એક રસોઈયો હતો. તો આન્સર આવશે કૂક. નેક્સ્ટ છે, વોટ ડીડ મિસ્ટર લોઇઝલ ગેટ ફોર હિઝ વાઇફ વન ઇવનિંગ. મિસ્ટર લોઇઝલ છે એ પોતાની વાઇફ માટે એક દિવસ સાંજે શું લઈ આવે છે? તો આન્સર આવશે એન ઇન્વિટેશન ફોર અ બોલ પાર્ટી. એટલે કે નાઇટમાં એક એ લોકોના મિનિસ્ટર્સના, એટલે કે એના સ્ટાફ મેમ્બર્સનો કોઈ પાર્ટીનું આયોજન થયું હોય છે, અને એના માટેનું એક બોલ પાર્ટીનું ઇન્વિટેશન લઈ આવે છે. બોલ પાર્ટી એટલે કે નાઇટ પાર્ટીનું. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓલ્ડ મેન ધેટ યુવી મેટ એટ ટ્રેવર્સ સ્ટુડિયો. યુવી જ્યારે એલન ટ્રેવર એનો ફ્રેન્ડ છે, એના પેન્ટરના સ્ટુડિયો ઉપર જાય છે, તો એક એમને ઓલ્ડ મેન મળે છે, વૃદ્ધ માણસ મળે છે, જે બેગરના ફોર્મમાં હોય છે, તેનું નામ શું છે? તો આન્સર છે બેરન હર્સબર્ગ, જે યુરોપનો રિચેસ્ટ બિલિયનર પર્સન હતા. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી ધ આન્ટ એન્ડ ધ ગ્રાસહોપર. આન્ટ એન્ડ ગ્રાસહોપર સ્ટોરીના રાઇટર કોણ છે? તો આન્સર આવશે W.S. મોમ. તો અહીંયા મેં તમને 8-8 ક્વેશ્ચન આન્સર આપી દીધા છે. હવે આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 1B. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ એની 3. હવે તમારે જે ક્વેશ્ચન નંબર 1B છે એમાં તમને 5 ક્વેશ્ચન આપેલા હતા, એમાંથી તમારે કોઈ પણ 3 ક્વેશ્ચન આન્સર લખવાના હતા, અને એક ક્વેશ્ચનના 3 માર્ક છે, એટલે ટોટલ 9 માર્ક્સ થશે. તો 5માંથી તમારે કોઈ પણ 3 સાચા લખવાના હોય. જો તમને બધા જ સાચા આવડી ગયા હોય તો પણ તમે લખ્યા હશે તો પણ સારી વસ્તુ છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, વાય ઇઝ યુવી અર્સ્કિન અનેબલ ટુ મેરી લોરા. યુવી અર્સ્કિનની ગર્લફ્રેન્ડ લોરા સાથે એને મેરેજ કરવા હોય છે, પણ એ મેરેજ નથી કરી શકતો, તો એનું રીઝન શું હોય છે? આન્સર ઇઝ યુવી વોઝ ઇન લવ વિથ લોરા મર્ટન. હર ફાધર વોઝ રિટાયર્ડ કર્નલ મર્ટન. હી મેડ વન કન્ડિશન ટુ મેરી વિથ હિઝ ડોટર લોરા. ધ કન્ડિશન વોઝ ધેટ યુવી હેઝ ટુ કલેક્ટ 10,000 pounds બિફોર ધ મેરેજ. સિન્સ યુવી હેડ નોટ ઇનફ મની, સો હી વોઝ અનેબલ ટુ મેરી ધ લવ ઓફ હિઝ લાઈફ. કે યુવી છે એ લોરા મર્ટને લવ કરતો હતો. લોરા મર્ટના ફાધર કર્નલ મર્ટન હતા, અને કર્નલ મર્ટને એક શરત રાખેલી હતી કે યુવી કોઈ પૈસા કમાતો નથી, પણ જો મારી ડોટર સાથે મેરેજ કરવા હશે તો એમણે મેરેજ પહેલાં 10,000 pounds ભેગા કરવા પડશે, મીન્સ કે કમાવા પડશે. અને યુવી પાસે કોઈ જોબ નહોતી, કોઈ પૈસા નહોતા, અને એટલે એના મેરેજ છે એ લોરા સાથે થઈ નહોતા શકતા. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ડિસમિસ ધ ગાર્ડ. હવે ટુ ડિયર સ્ટોરીની અંદર ગાર્ડને શું કામ ડિસમિસ કરવામાં આવે છે, જે ક્રિમિનલનું જે જેલમાં હોય છે અને ગાર્ડ છે એનું ધ્યાન રાખતો હોય છે? તો આન્સર આવશે, ધ એન્ટાયર પ્રોસેસ ઓફ કીપિંગ ગાર્ડ એન્ડ ફૂડ કોસ્ટેડ 600 francs a year. ધ કાઉન્સિલ ફાઉન્ડ ઇટ એક્સપેન્સિવ,
दे डिसमिस द गार्ड दे वॉन्टेड क्रिमिनल टू रन अवे फ्रॉम द प्रिजन। हवे जे क्रिमिनल ने जेल में राखी और गार्ड ने एनु ध्यान रखवा माटे राखेलो हतो तो एनो कोस्ट त्यानी करंसी प्रमाणे 600 फ्रेंक करता पण वधारे थई जतो हतो। अने काउंसिल एटले के जे मंत्रीओ छे एमणे राजाने कीधुं के आ तो आपणे बहु मोंघू पड़े छे अने एटले ए लोको डिसाइड करे छे के गार्ड ने आपणे हटावी दईए अने जॉबमांथी डिसमिस करी दईए तो जेथी करीने जो जेलनी बहार गार्ड नहीं रही तो क्रिमिनल जो आपोआप जेलनी बहार जेलमांथी भागीने जतो रहेशे। तो ए माटे એ લોકોને મોંઘું લાગતું હતું એટલે એ લોકોએ ગાર્ડને ડિસમિસ કરી દે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ટોમ રામસે ફાઇનલી ગેટ રીચ। ટોમ રામસે છે જ્યોર્જ રામસેનો નાનો ભાઈ છે, એ છેલ્લે કઈ રીતે પૈસાદાર બની જાય છે? તો આન્સર આવશે, ટોમ ગોટ એન્ગેજ ટુ એન ઓલ્ડ લેડી હુઝ એજ ઇઝ સિમિલર ટુ હિઝ મધર। સી ડાઈડ ઇન અ ફ્યુ મંથ્સ, સી લેફ્ટ હર ઓલ પ્રોપર્ટીઝ લાઈક હાફ અ મિલિયન પાઉન્ડ્સ, અ યચેટ હાઉસ ઇન લંડન એન્ડ હાઉસ ઇન ધ કન્ટ્રી। ઇન ધીસ વે ટોમ ફાઇનલી ગેટ રિચ। તો ટોમ છે એ આખું જિંદગી કંઈ કામ નથી કરતો, એના ભાઈના પૈસા બીજા બધાના પૈસાથી હોટલોમાં જલસા કરે છે, એક્સપેન્સિવ લક્ઝરિયસ કાર્સમાં ફરે છે અને અંતમાં એ એક એમના મમ્મીની ઉંમરની એક ઓલ્ડ લેડી સાથે એન્ગેજમેન્ટ કરી લે છે। પણ એ લેડી એટલી એજડ હોય છે કે જે અમુક જ મહિનામાં એક્સપાયર થઈ જાય છે અને એની બધી જ પ્રોપર્ટી છે, અલગ અલગ કન્ટ્રીઝમાં પોતાના ઘર છે, પોતાનું શિપ છે અને ઘણી બધી સંપત્તિ છે એ ટોમ રામસેના નામે કરીને જતી રહી છે અને આ રીતે ટોમ રામસે છેલ્લે પૈસાદાર બની જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ મેથિલ્ડે રિફ્યુઝ ટુ વિઝિટ હર ફ્રેન્ડ। મેથિલ્ડે છે ડાયમંડ નેકલેસ સ્ટોરીની અંદર તેની ફ્રેન્ડ મિસિસ પ્રોસ્ટરના ઘરે જવાની નાસુ કામ પાડે છે। હર ફ્રેન્ડ મેરિડ ટુ અ રિચ ફેમિલી, સી વોઝ સેડ બીકો આફ્ટર મીટિંગ હર સો સી રિફ્યુઝ ટુ વિઝિટ હર। હવે મેથિલ્ડે છે મિડલ ક્લાસ એક હાઉસવાઈફ હતી અને તેની ફ્રેન્ડ મિસિસ ફ્રોસ્ટર એના ખૂબ પૈસાદાર ઘરમાં મેરેજ થયા હતા, બહુ રિચ હતી। તો એક વખત જ્યારે એના ઘરે જાય છે તો બધે એની લક્ઝરિયસ લાઈફ જીવેલી જોઈ છે તો પછી એને પોતાને બહુ ગિલ્ટી ફીલ થાય છે કે હું તો બહુ ગરીબ છું, એ મારી ફ્રેન્ડ તો બહુ પૈસાદાર છે અને પછી નક્કી કરે છે કે હવે હું મારી ફ્રેન્ડના ઘરે ક્યારેય નહીં જાઉં। તો આ રીતે મેથિલ્ડે છે એની ફ્રેન્ડની ઘરે નેક્સ્ટ ટાઈમ હવે ક્યારેય જવાની ના પાડી દે છે। નેક્સ્ટ છે, વાય વોઝ ધ કુક ડિસમિસ ફ્રોમ ધ સર્વિસ। હવે જે લોંગ નોઝ વન છે જે રસોઈયા તરીકે સૌથી પહેલી જોબ કરતો હતો એને સર્વિસમાંથી શું કામ કાઢી નાખવામાં આવે છે? તો આન્સર ઇઝ, પીપલ ઇન લાર્જ નંબર વિઝિટેડ ધ હાઉસ વેર ઇન ધ કુક સર્વડ ધ સ્ટોલ થિંગ્સ, they have also stolen rest and peace of the house, thus the cook was dismissed by the people. તો લોકો છે એ આ લાંબા નાકવાળી વ્યક્તિ જ્યાં રસોઈયા તરીકે કામ કરતી હતી તો એના ઘરની વિઝિટ લેવા માટે જતા હતા અને જેના ઘરે રસોઈ બનાવતો હતો એ લોકોના ઘરની વસ્તુઓ પણ લોકો ચોરી જતા હતા અને કોઈ પણ વ્યક્તિના ઘરે આખો દિવસ કોઈ ને કોઈ વ્યક્તિ આવ જા કરતું રહી તો કોઈ પણ ઘરની વ્યક્તિને ન ગમે તો એ લોકોનું એક રેસ્ટ અને પીસ છે છીનવી લીધું હતું, એટલે કે એ લોકોની માનસિક શાંતિ છીનવાઈ ગઈ હતી કેમકે આ એક રસોઈયાને જોવા માટે દૂર દૂરથી લોકો પોતાના ઘરે આવતા હતા અને ઘણા બધા લોકો ચોરી કરી જતા હતા, ઘણા બધા એને ડિસ્ટર્બ કરતા હતા અને એટલે એ લોકોએ નક્કી કર્યું છે ઘરના લોકોએ કે આપણે આ કુકને ડિસમિસ કરી દઈએ જોબમાંથી, એટલે કે છોડી દઈએ। તો આ 5 ક્વેશ્ચન આન્સર આપણે જોયા છે। હવે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2 છે, શોર્ટ નોટ્સ છે જે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા। ક્વેશ્ચન નંબર 3 જોઈએ છે, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એની 5। હવે તમને અહીંયા 7 સેન્ટેન્સ આપેલા છે, એમાં તમને ડબલ ડબલ સેન્ટેન્સ આપેલા છે અને એને તમારે જોડીને એક વાક્ય બનાવવાનું છે, એટલે કે 7 વાક્યોને નથી જોડવાના પણ એક પહેલું વાક્ય છે તેમાં 2 વાક્યો આપેલા છે, સેકન્ડ છે એમાં 2 છે, થર્ડમાં 2 છે, તો તમારે ડબલ સેન્ટેન્સને જોડીને એક સિંગલ સેન્ટેન્સ દરેકમાં બનાવવાનું રહેશે। તો 7 આપેલા છે એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના હતા, 5 માર્ક્સ છે એટલે એકનો 1 માર્ક હતો। તો પહેલું સેન્ટેન્સ જોયું છે, હવે આ જે બંને સેન્ટેન્સ છે એને તમે આગળ પાછળ કરી શકો છો એક સેન્ટેન્સ બનાવવા માટે। તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, નેમિસ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, નેમિસ સ્કૂલે ગયો નહીં, ઇટ ઇઝ શોકિંગ ન્યૂઝ ફોર મી, આ મારા માટે શોકિંગ ન્યૂઝ છે। તો આપણે એવું કહી શકીએ, ઇટ ઇઝ શોકિંગ ન્યૂઝ ફોર મી ધેટ નેમિસ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, કે આ મારા માટે શોકિંગ ન્યૂઝ છે કે નેમિસ સ્કૂલે ગયો નહીં। તો ઇટ ઇઝ શોકિંગ ન્યૂઝ આગળ લઈ લઈએ છીએ, ધેટને વચ્ચે મૂકીએ છીએ અને નેમિસ ડીડ નોટ ગો ટુ સ્કૂલને પાછળ મૂકીએ છીએ। નેક્સ્ટ આવે છે, વર્ક ઇઝ વર્શિપ, કામ છે એ પૂજા છે, ડૉક્ટર શ્યામલી ઓલવેઝ બિલીવ ધીસ, ડૉક્ટર શ્યામલી ઓલવેઝ આવું માનતી હતી। તો અહીંયા આન્સર આવશે, ડૉક્ટર શ્યામલી ઓલવેઝ બિલીવ ધીસ ધેટ વર્ક ઇઝ વર્શિપ। નેક્સ્ટ આવે છે, આઈ નો ડૉક્ટર રાજ,
ही इज अ सक्सेसफुल बिजनेसमैन। तो आंसर आवशे आई नो डॉक्टर राज हु इज अ सक्सेसफुल बिजनेसमैन। नेक्स्ट छे खुशी वर्न्स अ बुक ऑन मेडिसिन, इट मस्ट एनरिच हर नॉलेज। तो आंसर आवशे खुशी वर्न्स अ बुक ऑन मेडिसिन विच मस्ट एनरिच हर नॉलेज। नेक्स्ट छे वेर इज माय मोबाइल डू यू नो, आंसर आवशे डू यू नो वेर इज माय मोबाइल। नेक्स्ट छे राजू इज एंग्जियस, एंग्जियस એટલે એકદમ ચિંતામાં છે। काजु वॉन्ट्स टू नो द रीजन, तो आंसर આવશે काजु वॉन्ट्स टू नो द रीजन वाय राजू इज एंग्जियस, वाय એટલે શા માટે। नेक्स्ट छे ध्रुव इज क्लेवर, वीर इज मोर क्लेवर, એટલે કે ધ્રુવ હોશિયાર છે પણ વીર છે વધારે હોશિયાર છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે વીર છે ધ્રુવ કરતા વધારે હોશિયાર છે। તો આન્સર આવશે વીર ઇઝ ક્લેવરર ધેન ધ્રુવ। તો અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરશું, તો વીર ઇઝ ક્લેવરર ધેન ધ્રુવ। તો અહીંયા સુપરલેટિવ નહીં પણ કમ્પેરેટિવ ડિગ્રી થશે, કેમ કે બંનેની કમ્પેર કરી છે, તો આપણે ક્લેવરર વર્ડ યુઝ કરશું, સી એલ ઇ વી ઇ આર ઇ આર। ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3B, આઈડેન્ટિફાઈ ધ એડવર્બિયલ્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ। તમને નીચેના આપેલા વાક્યોમાંથી તમારે એડવર્બિયલ્સ ઓળખવાના છે। એડવર્બિયલ્સનો મિનિંગ શું થાય છે, તો જ્યારે કોઈ શબ્દ ટાઈમ પ્લેસ કે મેનર બતાવે છે, ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે જગ્યા, અને મેનર એટલે કે કઈ રીતે કોઈ કાર્ય થાય છે, તો આ ત્રણ ટાઈપના શબ્દો જો આપ સાથે સાત સેન્ટેન્સમાંથી જ્યાં પણ જોવા મળે તો એને આપણે અલગ બતાવવાના છે। તો અહીંયા પણ તમને એઝ યુઝ્યુઅલ 7 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 5ના સાચા આન્સર ઓળખવાના હતા અને 5 માર્ક્સ છે, સો પર સેન્ટેન્સ 1 માર્ક। સો ફર્સ્ટ સેન્ટેન્સ, ડૉક્ટર શ્યામ ઇઝ ડિલિવરિંગ અ લેક્ચર નાઉ। ડૉક્ટર શ્યામ અત્યારે લેક્ચર લઈ રહ્યા છે, તો અહીંયા નાવ છે એટલે કે હવે અત્યારે, તો એ સમય બતાવે છે, તો નાવ છે એ ફર્સ્ટ એડવર્બિયલ થશે। નેક્સ્ટ છે બ્રિંગ ધ ચાઇલ્ડ હિયર, બાળકને અહીંયા લઈ આવો, તો અહીંયા એટલે કોઈ જગ્યા બતાવી છે, તો હિયર છે લાસ્ટ વર્ડ એડવર્બિયલ થશે। નેક્સ્ટ છે આઈ હેવ ઓલમોસ્ટ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું લગભગ કામ પૂરું કરી નાખ્યું છે, તો ઓલમોસ્ટ એટલે કે લગભગ બધું જ પતાવી દીધું છે, તો ઓલમોસ્ટ છે તો એ એડવર્બિયલ થશે। વી સી ઇચ અધર વન્સ ઇન અ વાઇલ, ફોર્થ સેન્ટેન્સ છે કે અમે એકબીજાને ઇન વન્સ ઇન અ વાઇલ એટલે કે લગભગ ક્યારેક ક્યારેક મળી લઈએ છીએ અમે, તો વન્સ ઇન અ વાઇલ જે છે એ એડવર્બિયલ થશે, પણ તમે વન્સ યુઝ કરી શકો, વન્સ એટલે કે કોઈ પણ વખતે, તો વન્સ છે ટાઈમ બતાવે છે। નેક્સ્ટ છે ધ બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, ભસતું કૂતરું ક્યારેક જ કરડે છે, તો સેલ્ડમ છે એટલે ભાગ્યે જ, તો એ પણ સમય બતાવે છે, તો સેલ્ડમ એડવર્બિયલ થશે। નેક્સ્ટ છે યુ આર સ્પીકિંગ સો સ્લોલી, તમે બહુ ધીમે ધીમે બોલો છો, તો એક મેનર બતાવી છે, મેં તમને લોકોને ક્લાસમાં પણ કીધેલું છે, વિડીયો લેક્ચર્સમાં પણ કીધેલું છે, અને કીધેલું છે કે એડવર્બિયલ હંમેશા મોટા ભાગે સ્પેલિંગની પાછળ એલવાય આપે, એટલે સમજવાનું કે એડવર્બ ઓફ મેનર થશે, તો અહીંયા સ્લોલી છે ધીમે ધીમે તમે બોલો છો, તો સ્લોલી છે એડવર્બિયલ થશે। નેક્સ્ટ છે ધ કોફી ઇઝ ટુ હોટ, કોફી છે ખૂબ જ ગરમ છે, તો ટુ છે એ પણ એક મેનર છે, તો ટુ છે એ પણ એડવર્બિયલ થશે। તો આઈ હોપ તમને લોકોને એડવર્બિયલ્સ ખ્યાલ આવી ગયો હશે કે કયા સેન્ટેન્સમાંથી ક્યુ એડવર્બિયલ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ આપણે। નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4A, પોઈન્ટ આઉટ ધ નાઉન ક્લોઝ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એની 5 માર્ક્સ। હવે અહીંયા તમને 7 વાક્યો આપેલા છે, એમાંથી તમારે નાઉન ક્લોઝને ઓળખવાનું છે। નાઉન ક્લોઝ એટલે કે WH વર્ડ અથવા તો ધેટ પછીનું જે પણ પછીનું જે સબ્જેક્ટ અને વર્બવાળું સેન્ટેન્સ આવે છે એને નાઉન ક્લોઝ કહેવાય છે। આ જે ક્વેશ્ચન છે એક્ઝામમાં 2 રીતે પૂછાતું હતું, અગાઉના વર્ષોમાં એ રીતે પણ પૂછાયેલું છે કે તમને ખાલી WH વર્ડ કે ધેટ માટે ખાલી જગ્યા આપેલી હોય અને 4 ઓપ્શન આપેલા હોય અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય, પણ અહીંયા તમને થોડું અલગ રીતે પૂછ્યું છે કે તમારે નાઉન ક્લોઝને ઓળખવાના છે, મીન્સ કે આઈડેન્ટિફાઈ કરવાના છે, અન્ડરલાઇન કરવાની છે, કાં તો તમે માત્ર નાઉન ક્લોઝને સીધા આન્સરમાં લેખા હોય તો પણ ચાલશે। તો આપણે જોઈએ છે, પોઈન્ટ આઉટ ધ નાઉન ક્લોઝ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, ફર્સ્ટ ઇઝ આઈ લાઈક ટુ કીપ અ શેડ્યુલ ઓફ વેન આઈ હેવ એન અપકમિંગ અપોઇન્ટમેન્ટ। તો અહીંયા તમે જોઈ શકો છો કે વેન આઈ હેવ અપકમિંગ અપોઇન્ટમેન્ટ્સ એ નાઉન ક્લોઝ થશે, તમારે ધેટ કે WH વર્ડ પછીનું જે સેન્ટેન્સ હશે બરાબર એ ક્લોઝને ઓળખવાનું છે, એ નાઉન ક્લોઝ હશે, તો વેન આઈ હેવ અપકમિંગ અપોઇન્ટમેન્ટ નાઉન ક્લોઝ થશે। નેક્સ્ટ છે એક્ટર્સ કેન બીકમ હુમ
હુમ એવર ધે વોન્ટ ટુ બી ઓન ધ સ્ટેજ. તો અહીંયા બે ક્લોઝ છે, એક્ટર્સ કેન બીકમ, અને બીજું છે હુમ એવર ધે વોન્ટ ટુ બી ઓન સ્ટેજ. તો હુમ એવર ધે વોન્ટ ટુ બી ઓન સ્ટેજ છે એ નાઉન ક્લોઝ થશે, હુમ એવરથી લઈને સ્ટેજ સુધીનું વાક્ય. પછી છે ડુ યુ કન્ફેસ ધેટ યુ હેવ સ્ટોલન ધ પેન. તો અહીંયા ધેટ યુ હેવ સ્ટોલન ધ પેન એ નાઉન ક્લોઝ થશે. નો વન નોઝ વાય સી ઇઝ અફ્રેડ ઓફ બીસ, કે તે માખીથી શું કામ ડરે છે ખબર નથી પડતી. તો આન્સર આવશે વાય સી ઇઝ અફ્રેડ ઓફ બીસ, આ નાઉન ક્લોઝ થશે. નેક્સ્ટ છે હી વેન્ટ ટુ સી વોટ હેડ હેપન, કે તે શું બન્યું એ જોવા માટે ગયો હતો. તો વોટ હેડ હેપન છે એ નાઉન ક્લોઝ થશે. નેક્સ્ટ છે વોટ આઈ સેડ ટુ માય ફ્રેન્ડ્સ મેડ ધેમ હેપી, કે મેં મારા ફ્રેન્ડ્સને જે પણ કીધું એનાથી એ લોકો બહુ ખુશ થઈ ગયા. તો આન્સર આવશે વોટ આઈ સેડ ટુ માય ફ્રેન્ડ્સ, તો આ નાઉન ક્લોઝ થશે. મેડ ધેમ હેપી છે નહીં આવે કેમ કે બાકીનું સેન્ટેન્સ છે. તો વોટ આઈ સેડ ટુ માય ફ્રેન્ડ્સ એટલું જ આવશે. નેક્સ્ટ છે ઇટ ઇઝ નોટ સર્ટેન વેધર સી વિલ કમ, નક્કી નથી કદાચ એ આવે કે ન આવે. તો વેધર સી વિલ કમ છે એ નાઉન ક્લોઝ થશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 4B, પ્રોવાઇડ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ ઓફ ધ ફોલોઈંગ, નીચે આપેલા વાક્યોનું તમારે એક શબ્દમાં એક્સપ્લેન કરવાનું છે. એટલે કે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ, એક વાક્યને તમારે એક શબ્દમાં સમજાવવાનું છે. તો તમને 7 આપેલા છે, 5 લખવાના છે, કોઈ પણ 5 લખવાના હતા સાચા. અને તમે મેક્સિમમ છો, તમે બધા જ આવડી ગયા હોય તો પણ સારી વસ્તુ છે, પણ મેક્સિમમ તમારે મિનિમમ તમારે 5 માર્ક્સ માટે 5 સાચા હોવા જોઈએ તમારા. તો આપણે દરેકના આન્સર મેળવીએ છીએ હવે. તો ફર્સ્ટ છે એન ઓરલ ઓર રિટન એક્સપ્રેશન ઓફ રિગ્રેટ ફોર અ ફોલ્ટ, તમે કોઈ ભૂલ કરી છે ને એના માટે તમને પસ્તાવો થાય છે તો એને તમે એક વર્ડમાં શું કહી શકો. તો આન્સર આવશે સોરી અથવા તો એપોલોજી. એપોલોજી એટલે પણ સોરી અને સોરી એટલે પણ એપોલોજી, બંને સિનોનિમ છે. એટલે કે તમને જ્યારે અફસોસ થાય છે તો એને સોરી કે એપોલોજી કહેવાય છે. ઘણીવાર આપણે કોઈ ભૂલ કરી બેસીએ તો આપણે કહીએ છીએ આમ સોરી, તો સોરી કે એપોલોજી. નેક્સ્ટ આવે છે ધ કિંગ ઓફ અ સ્મોલ ઓર ઇનસિગ્નિફિકન્ટ ટેરેટરી, એકદમ નાના એવા રાજ્યનો કે કોઈ કન્ટ્રીનો કોઈ કિંગ હોય તો એને શું કહેવાય છે, તો એને કહેવાય છે મોનાર્ક. નેક્સ્ટ આવે છે ઇન્કમ ફ્રોમ ટેક્સેશન ટુ ધ ગવર્મેન્ટ ડ્યુરિંગ અ યર, વર્ષ દરમિયાન સરકારને જે ટેક્સની ઇન્કમ મળે છે એને શું કહેવાય છે, તો એને રેવન્યુ કહેવાય છે. નેક્સ્ટ આવે છે એન આઇડલ મિસ્ચિવિયસ પર્સન, એકદમ આળસુ અને એકદમ તોફાની વ્યક્તિ હોય એને શું કહેવાય, તો એને અલગ અલગ ઘણા બધા નામથી તમે બતાવી શકો છો. બધી જ વસ્તુ સાચી છે, કોઈ પણ તોફાની હોય, નોટી હોય, કનિંગ કહી શકો. કનિંગ એટલે કે એકદમ લુચ્ચો છે, કંઈ કામ નથી કરતો, રાસ્કલ કહી શકો, બરાબર. તો આ અલગ અલગ નામથી તમે એને બતાવી શકો છો. નેક્સ્ટ છે અ યુઝ્યુઅલ ઓર રેગ્યુલર મેથડ ઓફ પ્રોસીઝર, કોઈ એવી પ્રોસેસ કે જે તમે ડેઇલી કરો છો, તો તમે એને કહી શકો રૂટીન અથવા તો હેબિચ્યુઅલ. તો આ બંને સાચું છે. નેક્સ્ટ આવે છે અ ફિક્સ્ડ પેમેન્ટ મેડ બાય ધ એમ્પ્લોયર, જ્યારે કોઈ પણ એમ્પ્લોયર છે તમને, જ્યાં તમે કામ કરો છો એ તમને એક દર મહિને એક ફિક્સ સેલરી આપે છે, તો એને શું કહેવાય છે, તો એને સેલરી કહેવાય છે. નેક્સ્ટ છે અ શોર્ટ મોરલ સ્ટોરી વિથ એનિમલ્સ એઝ અ કેરેક્ટર્સ, જેમ તમે હિતોપદેશની સ્ટોરીઝ જોઈ હોય, પંચતંત્રની સ્ટોરી જોઈ હોય, કે જેમાં પ્રાણીઓ છે એ વ્યક્તિ જો અવાજ કાઢે છે, અને એની તમેના સિરિયલ્સ અને મૂવીઝ પણ જોયા હશે કાર્ટૂન્સના, કે જે લોકો કેરેક્ટર્સ એનિમલ્સ હોય પણ એનો અવાજ હ્યુમન બિંગનો હોય, તો એવી જે સ્ટોરીઝ છે એને શું કહેવાય છે, તેને ફેબલ કહેવાય છે, FABLE, કે જેમાં એનિમલ્સ છે એ હ્યુમન બિંગ જેવું કેરેક્ટર પ્લે કરતા હોય અને ડાયલોગ્સ બોલતા હોય છે. તો ફેબલ છે રાઈટ ઓપ્શન છે. ત્યાર પછી તમારે એપ્લિકેશન્સ હતી, રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેલ્સ એક્ઝિક્યુટિવ ઇન અ બિઝનેસ ફર્મ, અને નેક્સ્ટ એપ્લિકેશન હતી અથવામાં રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લીગલ એડવાઇઝર ઇન અ બિઝનેસ ફર્મ. તો બેમાંથી તમારે કોઈ પણ એક એપ્લિકેશન લખવાની હતી. જો તમે સાથે રિઝ્યુમ લખેલું હશે તો માર્ક્સ થોડા વધુ મળશે, અને કદાચ નહીં લખ્યું હોય તો પણ ચાલે. તો તમને 10માંથી આ બેમાંથી કોઈ પણ એક લખવાનું હતું, અને બીજા બે એસે હતા ઓનલાઈન માર્કેટિંગ ઉપર હતું અને ઇમ્પોર્ટન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇન બિઝનેસ ઉપર હતું. તો આ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ અત્યારે આપણે સોલ્વ નથી કરતા, અત્યારે આપણે ટેક્સ્ટના અને ગ્રામરના જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હતા એ આપણે જોયા છે. તો હું આશા કરું છું કે તમને લોકોને ક્વેશ્ચન પેપરના દરેક આન્સર્સ મળી ગયા હશે, અને તમને આઈડિયા આવી ગયો હશે કે કયા ક્વેશ્ચનો કયો રાઇટ ઓપ્શન છે, અને તમે એક્ઝામમાં શું લખ્યું છે, અને અંદાજે તમને કેટલાક માર્ક્સ આવી શકે એમ છે. તો અત્યારે આપણે આ લેક્ચર અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. સો ઇફ યુ લાઇક માય કોન્ટેન્ટ ઓન યુટ્યુબ ચેનલ, પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ,
सब्सक्राइब मारी चेनल एंड थैंक यू एवरीवन फॉर वॉचिंग।